તો ગ્લોબલ માર્કેટ અપડેટ સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી ચાંદની શુક્લા. ચાંદની ગુડ મોર્નિંગ. અને આજે તો અમેરિકન બજારો તરફથી બહુ મજબૂત સંકેતો મળી રહ્યા છે. ગુડ મોર્નિંગ વિક્રમ. ઘણા મજબૂત સંકેત છે યુએસ માર્કેટ્સ તરફથી. ખાસ કરીને જુઓ છો અક્રોસ ધ ઇન્ડાઇસિસ તમને તેજી સાથેનો જ ગ્રીન ટિક બધામાં જોવા મળે છે. S&P જે છે 0.25% ઉપર છે, નેસ્ડેક 1% ઉપર છે, ડાઉ જોન્સ પણ 300 અંકથી વધારેની તેજી અત્યારે આપણને બતાવી રહ્યું છે. તો મેઇન તો એનું કારણ એ છે કે માર્કેટમાં તેજી આવી ગઈ છે. હવે ફેડ દ્વારા જે ડિસિઝન આવવાનું હતું એ આવી ગયું હતું. જે ભય હતો ક્યાંક ને ક્યાંક માર્કેટમાં અને ટ્રેડર્સમાં કે શું થશે, તો એ હવે ક્લેરિટી આવી ગઈ છે. સાથે ગ્રોથ સ્લો થવાનું એક જે ટાર્ગેટ હતું એ પણ થઈ ગયું છે. તો હવે માર્કેટ થોડું કેર ફ્રી થઈ ગયું છે. અને ખાસ કરીને જે વધારે હોકીશ પોલિસી કોઈ નહીં આવે એવું માની રહ્યું છે. કોઈ ટાઇટનિંગ વધારે નહીં કરે, ફેડ દ્વારા કંઈ વધારે બીજા ડિસિઝન નહીં આવે, તો એને લઈને માર્કેટ થોડું રિલેક્સ છે અને તમને તેજી જોવા મળી રહી છે. અને બજાર ખાસ કરીને જોશમાં છે. અને મુખ્ય કારણ જે છે એપલ અને એમેઝોનના જે પરિણામ આવ્યા હતા અનુમાન કરતાં પણ સારા પરિણામ અહીંયા જાહેર કર્યા છે. તો એનું વધારે એક ઇફેક્ટ આપણને જોવા મળી હતી. એપલ ક્વાર્ટર 3માં જે છે એ 2% એની આવક જે છે એપલની એ વધી છે. એમેઝોન 8-10% આફ્ટર માર્કેટ ઉપર રહ્યું હતું પરિણામ બાદ. અને એપલમાં 3-4% તેજી જોવા મળી હતી પરિણામ બાદ. અને વધારે મહત્વનું એ છે કે પરિણામ તો સારા છે અનુમાન કરતાં, પરંતુ બંને કંપનીના મેનેજમેન્ટ દ્વારા કમેન્ટ્રી પણ ઘણી પોઝિટિવ જે છે. આગળ સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. એપલને પ્રોડક્ટ્સ વધુ વેચાશે એવું લાગી રહ્યું છે. તો સામે એમેઝોન માની રહ્યું છે કે વધારે ગ્રોથ છે આવનારા વર્ષોમાં. તો એક એટલે એના કારણે થઈને ફ્યુચર્સમાં પણ આપણને તેજી જોવા મળી હતી. તો આ બધા કારણો છે. ટ્રેડર્સનો ભય જે છે એ ઓવરઓલ માર્કેટમાંથી નીકળી ગયો છે. તો બેર માર્કેટની રેલી છે કે બોટમ આઉટ રેલી છે એ કહેવું થોડું મુશ્કેલ છે, પરંતુ તેજી છે એ ઘણું મહત્વનું છે. તો 11માંથી 10 સેક્ટર્સમાં તેજી જોવા મળી હતી આપણને યુએસ માર્કેટમાં. રિયલ્ટી અને યુટિલિટીઝ શેર્સ જે છે એ 3%થી પણ વધારે ઉપર હતા. અને 65% શેર્સમાં એક તેજી છે. અને 60 શેર્સ જે છે એ 200 DMAથી નીચે કારોબાર કરી રહ્યા હતા. તો ખાસ કરીને યુએસ માર્કેટ્સ તરફથી આપણને પોઝિટિવ સંકેત મળી જ રહ્યા છે. ચીન તરફ જોઈએ, અન્ય ગ્લોબલ આપણે અપડેટ્સ લઈએ. તો ખાસ તમને જણાવ્યું હતું કે ચીને રિયલ એસ્ટેટ માટે જે એક ફંડની જાહેરાત કરી હતી એમાં વધુ અપડેટ છે કે ફંડ રિયલ એસ્ટેટ માટે ખાસ કરીને કંપનીઓને $29 બિલિયનની લોન જે છે કંપનીઓને આપશે ચીન. અને એમાં ખાસ મહત્વનું એ છે કે માત્ર 0.25%ના દર સાથે આપશે. તો ઘણા નીચા દર રાખવામાં આવ્યા છે, તો રિયલ એસ્ટેટને ફાયદો થશે. આયર્ન ઓરની કિંમતોમાં જે છે 10%નો એક ઉછાળો જોવા મળ્યા છે. તો બધા જ ફેક્ટર્સ જે છે, અને અત્યારે એશિયન બજારો તરફ નજર કરીએ આપણે ઓલમોસ્ટ મિશ્ર કારોબાર જે મળી રહ્યો છે. નિકે જે છે 0.5% ઉપર છે, પરંતુ હેંગસેંગ અને શાંઘાઈ જે છે એમાં આપણને એક દબાણ જોવા મળી રહ્યું છે. તાઇવાન ઇન્ડેક્સ અને કોસ્પી તરફથી પણ સારા સંકેત આપણને મળી રહ્યા છે, જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ જે અગેન નેગેટિવ સંકેત સૂચવી રહ્યું છે. એસજીએક્સ નિફ્ટી તરફ નજર કરી લઈએ કે શું સંકેત છે. સવારના સેશનમાં 180 અંકના તેજી સાથેના સંકેત હતા. હવે તેજી જે છે આપણને વધતી દેખાઈ રહી છે. 225 અંકની તેજી છે, એટલે લગભગ 0.25%ના તેજી સાથેના કારોબારના ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે. તો વિક્રમ, આપણે એસજીએક્સ નિફ્ટી તરફથી અને અન્ય ગ્લોબલ સંકેત પરથી ક્યુઝ લઈ શકીએ કે ભારતીય બજારોમાં પણ એક સારી એવી તેજી સાથેનું ઓપનિંગ દેખાઈ શકે છે.